हेलो फ्रेंड्स, धोरण 12 इंग्लिश सेकंड लैंग्वेज में आज आप यूनिट 5 रीड 1 एंड्स ने आगे चलाईश। फ्रेंड्स, पार्ट 1 वीडियो ने अंदर आपने एक साइंटिस्टे करेला ऑब्जर्वेशन नो अभ्यास करो, एने जे नोटिस करू थे ये आपने जोयु कि एंड्स एटले के कीड़ीओ केवी रीते एकबीजाना कोऑपरेशन थी, सहकार थी, एकबीजाना सपोर्ट थी, टीमवर्क थी काम करे छे अने अशक्य लागतु काम ये करी बतावे छे। पोतानी साइज अने वजन करता घणु बधु वधारे वजन तेवो समूह में उचके छे अने एने पोताना एंट हिल सुधी पहोंचाड़े छे। हवे पार्ट टू वीडियो नी अंदर आपणे आ संदर्भ में एंट्स नी केटलीक फेक्ट्स કે જે આપણે નથી જાણતા એના વિશે જોઈશું। શરૂઆતમાં પાર્ટ 1 માં જે વિડિયો છે એનું અનુસંધાન છે, જુઓ। સચ બિહેવિયર શોઈંગ ધ એડેપ્ટનેસ ઓફ એન્ટ્સ હેઝ બીન નોટિસ્ડ એન્ડ સ્ટડીડ બાય મેની। સચ બિહેવિયર, કીડીઓનું આવું વર્તન કે જેમાં તેઓ એકબીજાના સપોર્ટથી, ટીમવર્કથી કામ પૂરું કરે છે, એ શું બતાવે છે? એડેપ્ટનેસ, એની નિપુણતા, કાર્યકુશળતા, એક્સપર્ટાઇઝ, સ્કિલ, હેઝ બીન નોટિસ્ડ એન્ડ સ્ટડીડ બાય મેની। ઘણા બધા લોકોએ કીડીઓની આ એડેપ્ટનેસ, કામ કરવાની તેની કુશળતા, ટીમવર્ક નોટિસ કરી છે। ઘણા બધા લોકો સ્વીકારે છે કે એન્ટ્સની અંદર આવી એડેપ્ટનેસ હોય છે, આવી યુનિટી હોય છે, આવું ટીમવર્ક કરવાની ભાવના હોય છે। નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમ થિંગ્સ અબાઉટ એન્ટ લાઈફ વિચ સીમ ટુ શો દેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીઝ ટાઇની ક્રીચર્સ ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ। હવે વિજ્ઞાને કેટલીક એવી બાબતો શોધી કાઢી છે કીડીઓના જીવન વિશે કે જે એવું બતાવે છે કે ઇન્ટેલિજન્સ ઓફ ધીઝ ટાઇની ક્રીચર્સ, આ સૂક્ષ્મ જીવોની ઇન્ટેલિજન્સ, એની બુદ્ધિમત્તા ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ, માણસની બુદ્ધિમત્તાની એકદમ નજીક છે। વિજ્ઞાને કેટલીક એવી બાબતો ડિસ્કવર કરી છે કે જે એવું દર્શાવે છે કે આ ટાઇની ક્રીચર્સ, આ સૂક્ષ્મ જીવોનું ઇન્ટેલિજન્સ માણસના ઇન્ટેલિજન્સને મળતું આવે છે। ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિમત્તા। નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ, જોકે બધા વૈજ્ઞાનિકો આ વ્યૂ, આ દ્રષ્ટિબિંદુ સાથે સહમત થતા નથી, બધા વૈજ્ઞાનિકો આ બાબતને સ્વીકારતા નથી। કઈ બાબત? કે કીડીઓનું ઇન્ટેલિજન્સ, એની બુદ્ધિમત્તા માણસની બુદ્ધિમત્તાની નજીક હોય છે, એના જેટલી જ લગભગ હોય છે। નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ, બધા વૈજ્ઞાનિકો આ દ્રષ્ટિબિંદુને કન્સીડ કરતા નથી, એડમિટ કરતા નથી, સ્વીકારતા નથી। બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ, પણ તમે પણ એની કેટલીક ફેક્ટ્સ વિશે જુઓ, જાણો, એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન, અને તમારો પોતાનો ઓપિનિયન બનાવો। તમે પણ હવે કીડીઓની કેટલીક ફેક્ટ્સ, અમેઝિંગ ફેક્ટ્સ જાણો અને ત્યારબાદ તમારો પોતાનો ઓપિનિયન બનાવો, તમારો પોતાનો અભિપ્રાય બનાવો કે શું ખરેખર કીડીઓનું ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સની નજીક છે, એના જેવું જ છે, લગભગ એના જેટલું જ છે કે નહીં, એ તમે પણ નક્કી કરો। એટલે હવે આપણને કીડીઓની એવી બધી ફેક્ટ્સ બતાવવામાં આવશે કે જે માણસના ઇન્ટેલિજન્સને મળતી આવતી હોય। હવે જુદા જુદા પ્રકારની એન્ટ્સની વાત કરી છે, દુનિયાના જુદા જુદા ભાગોમાં જુદા જુદા પ્રકારની એન્ટ્સ જોવા મળે છે, એની વિશેષતાઓ અલગ છે, એનો કલર અલગ છે, એની લાઇફસ્ટાઈલ અલગ છે। જુઓ, ધીઝ આર એન્ટ્સ ધેટ ડુ ફાર્મિંગ, એવી કીડીઓ છે કે જે ખેતી કરે છે। જો માણસને મળતી આવતી પ્રવૃત્તિ થઈને
these are ants that do farming, કે જે ખેતી કરે છે. યુ મે નો દેટ, તમે જાણતા જ હશો કે ઇટ વોઝ અ બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ વેન મેન ગેવ અપ બીંગ અ ફૂલ ટાઈમ હન્ટર એન્ડ ટુક ટુ ફાર્મિંગ. તમે મિત્રો ઇતિહાસમાં ભણેલા છો કે પહેલાં માણસ રખડતું ભટકતું શિકારી જીવન જીવતો, હન્ટર લાઈફ જીવતો. ત્યાર પછી તેણે આ શિકારી જીવન છોડી દીધું, ગેવ અપ ફૂલ ટાઈમ હન્ટર, શિકારી હોવાનું છોડી દીધું અને એણે ફાર્મિંગ સ્વીકારી, ખેતી કરવા લાગ્યું નદી કિનારે. અને આ માણસની સભ્યતાના વિકાસમાં બિગ લીપ, એક મોટો જમ્પ હતો. માણસ રખડતું ભટકતું હન્ટર જીવન, શિકારી જીવન છોડી અને ખેતી કરવા લાગ્યો, ઇટ વોઝ અ બિગ લીપ. આ એક મોટો કૂદકો હતો માનવ સભ્યતાના વિકાસમાં. સિમિંગલી એ જ રીતે ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા. સાઉથ અમેરિકામાં જોવા મળતી અમ્બ્રેલા એન્ડ્સ હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધેર સ્મોલ વે. આ સાઉથ અમેરિકામાં જોવા મળતી અમ્બ્રેલા એન્ડ્સે આવું જ પગલું લીધું છે, પણ એકદમ નાની રીતે, પોતાના પ્રમાણમાં. માણસ ખેતી મોટી કરે તો જુઓ ફ્રેન્ડ્સ, ધીઝ આર ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા. સાઉથ અમેરિકામાં જોવા મળતી આ અમ્બ્રેલા એન્ડ્સ છે. હવે શા માટે એને એ નામથી ઓળખવામાં આવે છે? તેઓ પાંદડાના મોટા કટકાઓ કાપે છે અને એને ઉંચકીને એ પોતાના એન્ટ હિલ સુધી લઈ જાય છે. આ પાંદડાના કટકા લઈને જતી કીડીઓ માણસ અમ્બ્રેલા લઈને જતો હોય તેવી દેખાય છે. પાંદડાના કટકાની સાઇઝ મોટી હોય અને કીડી નાની હોય, એટલે આપણને એમ લાગે જાણે કે કીડી અમ્બ્રેલા લઈને જઈ રહી છે. ધેરફોર દે આર કોલ્ડ ધ અમ્બ્રેલા એન્ટ્સ, બીકોઝ દે લુક લાઈક કેરિંગ અમ્બ્રેલાસ. તેઓ અમ્બ્રેલા લઈને જતી હોય તેવી દેખાય છે. તેઓ પાંદડાના કટકા કાપે છે અને તેને પોતાના એન્ટ હિલ સુધી લઈ જાય છે. ત્યારબાદ ત્યાં જઈને આ પાંદડાને ચાવીને એનો ભૂકો કરે છે અને એના ક્યારા બનાવે છે, જેમ ખેડૂત ખેતરમાં ક્યારા બનાવે તે. આ ક્યારા ઉપર ફૂગ ઉગે છે, એ પ્રકારની ફંગસ ઉગી નીકળે છે અને આ ફંગસ એ કીડીઓનો ખોરાક બને છે. આમ કીડીઓ ખેતી જેવું કામ કરે છે. જો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ ફંગસ છે, ફૂગ ઉગી નીકળેલી છે, જે કોણે ઉગાડી છે? કીડીઓએ. લીલા પાંદડાના કટકા લાવે, એને ચાવીને એનો ભૂકો કરે, એના પાળા બનાવે, જેમ ખેડૂત માટીના પાળા બનાવે ક્યારા બનાવવા માટે. હવે આ પાળા ઉપર ફૂગ ઉગી નીકળે અને આ ફૂગ એક કીડીઓનો ખોરાક બને છે. આમ કીડીઓ પોતાનો ખોરાક જાતે ઉગાડે છે, એટલે એને ફાર્મિંગ એન્ડ્સ પણ કહેવાય છે. હવે એના વિશે આપણે ટેક્સ્ટ ભણીએ. આજે તમને સફેદ દેખાય છે ને, એ ફૂગ ઉગી નીકળેલી છે જે કીડીઓએ ઉગાડી છે. દે આર કોલ્ડ બાય ધેટ નેમ. આ કીડીઓને આ નામથી ઓળખવામાં આવે છે. કયા નામથી? અમ્બ્રેલા એન્ટ્સ. બીકોઝ, કારણ કે દે આર ઓફન સીન, આ કીડીઓ ઘણી બધી વખત જોવા મળે છે. કેરિંગ લાર્જ પીસીસ ઓફ લીફ, લીફ એટલે પાંદડા, પાંદડાના મોટા ટુકડાઓ ઉંચકીને જતી. ઓવર ધેર હેડ્સ, પોતાના માથા ઉપર. લાઈક અમ્બ્રેલાસ, અમ્બ્રેલાસ નીચે. આ કીડીઓ ઘણી બધી વખત પોતાના માથા ઉપર પાનના મોટા કટકાઓ ઉંચકીને જતી જોવા મળે છે અને ત્યારે આ પાંદડાના કટકાઓ અમ્બ્રેલા જેવા દેખાય છે. દે ટેક ધીસ પીસીસ ઓફ લીફ ટુ ધેર નેસ્ટ. કીડીઓ આ પાંદડાના ટુકડાઓને પોતાના માળા સુધી, માળો એટલે રાફડો, ખાસ યાદ રાખજો. કીડીઓનો માળો એટલે શું? રાફડો, એન્ટ હિલ. તેઓ એને પોતાના ઘર સુધી લઈ જાય છે, આ પાંદડાના ટુકડાઓને, વે કે જ્યાં દે ચ્યુ ધેમ અપ નાઇસલી. તેઓ આ પાંદડાને એકદમ સારી રીતે ચ્યુઅપ, ચાવીને ભૂકો કરે છે. ચ્યુઅપ કરવું એટલે ક્રશ કરવું, ચાવીને ભૂકો કરવો. નાઇસલી એટલે એકદમ સારી રીતે. પોતાના રાફડામાં તેઓ આ લીલા પાંદડાઓને ચાવીને એનો ક્રશ કરે છે. આફ્ટરવર્ડ્સ, ત્યારબાદ,
दे मेक बेड्स ऑफ धीज चूड अप लीव्स. आ चावेला पांदड़ा भूकाना क्यारा बनावे छे. बेड्स एटले क्यारा, माटीना पाळा क्यारा बनावे छे. ऑन धीज बेड्स आ पाळाओ उपर ग्रोस उगे छे. अ काइंड ऑफ फंगस एक प्रकारनी फूग उगे छे, उगी निकले छे. विच इज द फूड ऑफ एंट्स के जे कीड़ीओनो खोराक छे. आम कीड़ीओ पोतानो खोराक जाते उगाड़े छे एटले एने फार्मिंग एंट्स पण कहेवामां आवे छे. लीला पांदड़ा उचकीने जती होय त्यारे अमरेला उचकीने जती होय तेवी देखाय छे एटले तेने अमरेला एंट्स पण कहेवामां आवे छे. विद्यार्थी मित्रों, हवे बीजा प्रकारनी एंट्स आपणे जोईए કે જે માણસની જેમ પશુપાલન કરે છે. હમણાં જોઈ અમરેલા એન્ટ્સ ઓફ સાઉથ અમેરિકા, એ માણસની જેમ ફાર્મિંગ કરે છે. હવે ચિત્રમાં જે એન્ટ્સ તમને દેખાય છે, જે એન્ટ જે કીડી તમને દેખાય છે, એ માણસની જેમ પશુપાલન કરે છે. અને જેમ માણસ ગાયને દોવે, એની પાસેથી દૂધ મેળવે, એમ આ કીડી એ જે જંતુને પાળે છે એની પાસેથી પ્રવાહી મેળવે છે અને એને ખાવાનું એન્જોય કરે છે. જુઓ ચિત્રમાં દર્શાવ્યું છે તે આ એન્ટ એ આ ગ્રીન ફ્લાય નામના જંતુને પાળે અને પોષે છે. ગ્રીન ફ્લાય નામના જંતુ ગુલાબના છોડ અને કઠોળના છોડ ઉપર જોવા મળે છે. આ જંતુઓને તે કીડીઓ પાળે છે, એને ખાવાનું આપે છે, અન્ય જીવજંતુઓથી તેનું રક્ષણ કરે છે, એને ફીડ કરે, ખાવાનું આપે. પછી એની બંને બાજુ દબાવે. આ ગ્રીન ફ્લાય છે એની બંને બાજુ એને હળવેથી દબાવે. એને હળવેથી દબાવે એટલે એના પેટમાંથી ગળ્યું પ્રવાહી નીકળે. જો અહીંયા દેખાય છે આ ગળ્યું પ્રવાહી, આ ગળ્યું પ્રવાહી મધ જેવું હોય છે અને કીડીઓને આ ખૂબ ભાવે છે. એટલે આ કોના જેવી વાત થઈ? પશુપાલન જેવી. જેમ માણસ ગાય રાખે, એને ખાવાનું આપે, તેને સાચવે અને એની પાસેથી દૂધ મેળવે, એમ આ કીડીઓ ગ્રીન ફ્લાય નામના જંતુઓને પાળે છે, તેને ખાવાનું આપે છે અને તેના બંને સાઇડ્સ દબાવીને, એના પડખાઓને દબાવીને એના શરીરમાંથી જે લિક્વિડ નીકળે છે, ગળ્યું પ્રવાહી નીકળે છે, હની લાઈક મધ જેવું, એને ખાવાનું એન્જોય કરે છે. આપણે એની ટેક્સ્ટ જોઈએ. દેન દેર આર એન્ટ્સ ધેટ ડોમેસ્ટિકેટ કાઉઝ એન્ડ મિલ્ક ધેમ. અને એવી પણ કીડીઓ છે કે જે ડોમેસ્ટિકેટ કરે છે, પાળે છે. ડોમેસ્ટિકેટ કરવું એટલે પાળવું, ટેમ કરવું. કાઉસ ગાયોને પાળે છે અને તેને દોહે છે. મિલ્ક કરવું એટલે દોહવું. અહીંયા કાઉસ અને મિલ્ક બંને અવતરણમાં દર્શાવ્યા છે. એટલે ખરેખર ગાય નહીં અને ખરેખર દોહવું નહીં, પણ એના જેવું જ એટલે અવતરણમાં મૂક્યું છે. જુઓ, ધેન ધેર આર એન્ટ્સ એવી કીડીઓ છે ધેટ ડોમેસ્ટિકેટ કાઉસ જે ગાયો પાળે છે એન્ડ મિલ્ક ધેમ અને તેને દોહે છે. કેવી રીતે? વોટ વી હેવ કોલ્ડ કાવ આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય. જેને આપણે અહીંયા કાવ કહીએ છીએ એ એક પ્રકારની ગ્રીન ફ્લાય છે, એક પ્રકારનું જંતુ છે. ગ્રીન ફ્લાય ક્યાં જોવા મળે? કીડીઓ ક્યાંથી લઈ આવે? ધીઝ આર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ. આ ગ્રીન ફ્લાય કીડીઓને રોઝ લીવ્સ ગુલાબના પાંદડાઓ પરથી, ગુલાબનો જે છોડ હોય એના પાંદડાઓ પરથી અને બીન્સ કઠોળના જે છોડ હોય એના પાંદડા પરથી મળે છે. ત્યાંથી કીડીઓ આ ગ્રીન ફ્લાયને લઈ આવે. પછી શું કરે? ધે ગીવ આઉટ અ સ્વીટ હની લાઈક લિક્વિડ. આ ગ્રીન ફ્લાય સ્વીટ ગળ્યું હની લાઈક મધ જેવું લિક્વિડ પ્રવાહી આપે છે. કે જે વિચ કે જે ધ એન્ટ્સ રેલિશ અલોટ, કે જે કીડીઓને ખૂબ ભાવે છે, ખૂબ કીડીઓ એ ખાવાનું પસંદ કરે છે. રેલિશ કરવું એટલે ખાવાનો આનંદ લેવો, એન્જોય કરવો. આ ગ્રીન ફ્લાય ગીવ આઉટ અ સ્વીટ હની લાઈક લિક્વિડ, ગળ્યું મધ જેવું પ્રવાહી આપે છે. વિચ ધ એન્ટ્સ રેલિશ અલોટ, કે જેને કીડીઓ ખૂબ ખાવાનું એન્જોય કરે છે. સો તેથી ધ એન્ટ્સ ટેક ધીઝ ગ્રીન ફ્લાઇઝ ટુ ધેર નેસ્ટ. તેથી કીડીઓ આ ગ્રીન ફ્લાઇઝને પોતાના રાફડામાં લઈ જાય છે.
એન્ડ કીપ ધેમ દેર, અને તેઓને ત્યાં રાખે છે. દે ફીડ ધેમ, કીડીઓ તેને ખાવાનું આપે છે. પ્રોટેક્ટ ધેમ ફ્રોમ દેર ઇનિમીઝ, અને દુશ્મનથી તેનું રક્ષણ કરે છે. બીજા કોઈ મોટા જીવજંતુ આવીને આ ગ્રીન ફ્લાઇઝને ખાઈ ન જાય તેનું તે ધ્યાન રાખે છે. એન્ડ દે મિલ્ક ધેમ, અને તેને દોહે છે. કેવી રીતે દોહે? પ્રેસિંગ દેર સાઇડ્સ જેન્ટલી, તેની બંને બાજુઓ હળવેથી દબાવીને. ગ્રીન ફ્લાય હોય અને એના બંને બાજુ હોય છે, પડખાઓ હોય, એને હળવેથી દબાવે એટલે એના શરીરમાંથી આવું હની લાઇક લિક્વિડ નીકળે. એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની, અને આ રીતે તેઓ ગ્રીન ફ્લાય પાસેથી હની પ્રાપ્ત કરે છે. એટલે આ પશુપાલન કરતી કીડીઓ કહેવાય, કે જે માણસની જેમ કાઉઝ પાળે છે. કાઉઝ એટલે અહીંયા ગ્રીન ફ્લાય, અને એની પાસેથી સ્વીટ હની લાઇક લિક્વિડ મેળવે છે. એન્ટ્સ પ્લે ગેમ્સ, નર્સ ધેર સિક એન્ડ બરી ધેર ડેડ. કીડીઓ માણસની જેમ રમતો રમે છે. નર્સ ધેર સિક, જે સિક એટલે બીમાર, બીમાર કીડીઓની નર્સ સારવાર કરે છે. નર્સ કરવું એટલે સારવાર કરવી, દેખભાળ કરવી. એન્ડ બરી ધેર ડેડ, અને મૃત કીડીઓને દફનાવે છે. જુઓ, પહેલાં આપણે શું જોયું? કે કીડીઓ માણસની જેમ ફાર્મિંગ કરે છે, પોતાનો ખોરાક પોતાની જાતે ઉગાડે છે. પછી આપણે શું જોયું? કેટલીક કીડીઓ માણસની જેમ પશુપાલન કરે છે, જીવજંતુઓને પાળે છે અને એના શરીરમાંથી હની જેવું પ્રવાહી મેળવીને ખાવાનું એન્જોય કરે છે. હવે બીજી કેટલીક બાબતો જે માણસને મળતી આવે છે, શું? એન્ટ્સ પ્લે ગેમ્સ, રમતો રમે છે. નર્સ ધેર સિક, બીમાર કીડીઓની સારવાર કરે છે. એન્ડ બરી ધેર ડેડ, અને મૃત કીડીઓને દફનાવે છે. દે સી ધેટ, કીડીઓ એ વાતની ખાસ કાળજી લે છે કે ઈચ વન ઇન ધ નેસ્ટ ડઝ ઇટ શેર ઓફ ધ વર્ક, કે રાફડામાં જે કીડીઓ હોય એ બધી જ પોતાના ભાગનું વર્ક કરે એની કાળજી લેવામાં આવે છે. દરેકને પોતાના ભાગનું કામ કરવાનું હોય છે. એન્ડ નો વન ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલન્ટ, ઇન્ડોલન્ટ એટલે લેઝી, અને કોઈને આળસુ બનવા દેવામાં આવતી નથી. દરેકે કામ કરવું પડે છે પોતાના ભાગનું. ઓલ ધીસ સજેસ્ટ ધેટ, આ બધી બાબતો એવું સૂચન કરે છે કે એન્ટ્સ હેવ અ હાઈલી ડેવલપ્ડ સોશિયલ સેન્સ, કે કીડીઓની સામાજિક સેન્સ ઘણી બધી વિકસિત હોય છે. જેમ માણસ સમાજમાં રહે છે, સમાજના નિયમો પાળે છે, એમ એન્ટ્સ હેવ અ હાઈલી ડેવલપ્ડ સોશિયલ સેન્સ, એની સામાજિક સેન્સ, સમાજમાં રહેવાની એની આવડત ખૂબ જ વિકસિત હોય છે. એન્ડ પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ, અને માણસની જેમ જ એનામાં પણ કંઈક સરકાર જેવી વ્યવસ્થા હોય છે, સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ હોય છે, કે જેનાથી એનું સંચાલન, એના સમાજનું બધું કાર્ય ખૂબ સારી રીતે થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાર્ટ ટુ વિડીયોની અંદર આપણે એવી કેટલીક ફેક્ટ્સ જોઈ કે જે એવું દર્શાવે છે કે કીડીઓનું ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ જેવું જ છે, ઘણું બધું એની નજીક છે. હજુ થોડુંક ભાગ બાકી છે. પાર્ટ ટુ વિડીયોની અંદર બીજી બે પ્રકારની એન્ટ્સ વિશે વાત કરીને આપણે રીડને પૂરો કરીશું. થેન્ક યુ.